જૂથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું દેવાદાર, લેણું અને લેણી હુંડી. આ ત્રણેય પર્યાયવાચી શબ્દ છે. નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટમાં દેવાદાર, લેણું, લેણી હુંડી, લેણદાર, દેવું અને દેવી હુંડી આ છ શબ્દનો ઉપયોગ વારંવાર થતો હોય છે, જેથી આ શબ્દ ખૂબ સારી રીતે સમજવો પડશે. દેવાદાર, દેવાદાર એટલે કે કોઈ વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે છે. કોઈ પણ વેપારી હોય એ વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે છે ત્યારે આવા ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ દેવાદારનું બીજું નામ ગ્રાહક પણ કહી શકાય. ફરી વખત, વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે છે ત્યારે આવા ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખી શકાય છે. દેવાદારનું બીજું નામ ગ્રાહક પણ કહી શકાય, અથવા તો દેવાદાર લેણું પણ શબ્દ આપેલો હોય. ગ્રાહકને જેટલા રૂપિયાના માલનું વેચાણ કર્યું હોય તેટલી રકમથી તે ધંધાનો દેવાદાર બને છે. ગ્રાહકને જેટલા રૂપિયાના માલનું વેચાણ કરેલું હોય એ રકમથી એ દેવાદાર બને છે. દેવાદારને ધંધાની ચાલુ મિલકત ગણવામાં આવે છે. ત્યાર પછી એની પછીનો શબ્દ છે 26 નંબરનો લેણું. લેણું, આપણે જવાબદારી જોયું હતું, જવાબદારી દેવું, એની જેમ આ લેણું. લેણું એટલે તમે લેવાના, બીજો અર્થ છે આપણી ભાષામાં શીખવા માટે. લેણું એટલે કે લેવાના. લેવાના કોની હોય? આપણે વેપારી છીએ, આપણે ગ્રાહક પાસેથી લેવાના હોય, એટલે ગ્રાહક થઈ ગયો આપણો દેવાદાર. લેણું તો કે વેપારી દ્વારા પોતાના ગ્રાહક પાસેથી જે કોઈ રકમ ભવિષ્યમાં, કારણ કે શાક અથવા ઉધારમાં માલ વેચેલો હોય, ભવિષ્યમાં મેળવવાની થાય તો તેવી રકમને લેણા તરીકે ઓળખવામાં આવે છે. ઉપર છે એ જ સેમ ટુ સેમ. દેવાદારો અને લેણી હુંડીનો રકમનો લેણામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત મળવાનું બાકી, કમિશન મળવાનું બાકી, મતલબમાં મળવાનું બાકી કાંઈ પણ વસ્તુ હોય, મળવાનું બાકી એટલે કે લેવાનું બાકી, લેવાનું બાકી એટલે કે લેણું, અને લેણું એટલે કે દેવાદાર. મળવાનું બાકી, મળવાનું બાકી, કોઈ પણ વસ્તુ અગાઉથી ચૂકવેલી હોય, અગાઉથી ચૂકવેલી હોય એટલે આપણે લઈ શકીએ, લઈ શકીએ એટલે કે લેણું, લેણું એટલે કે દેવાદાર. ઇનડાયરેક્ટલી એક જ સરખા જેવા શબ્દ થાય છે. મળવાનું બાકી વ્યાજ હોય, મળવાનું બાકી કમિશન હોય, મળવાનું બાકી ભાડું હોય, અથવા તો અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય, આ બધી જ વસ્તુનો લેણામાં સમાવેશ થાય છે. આ ઉપરાંત લાંબા ગાળાની લોન, ધિરાણ, લાંબા ગાળાનું ધિરાણ જો આપણે કરેલું હોય તો એનો સમાવેશ પણ લેણામાં કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે લેણી હુંડી. સમજવા જેવો શબ્દ છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી કહેવાય છે. બીજા અર્થમાં જોઈએ તો લખનારની લેણી હુંડી અને સ્વીકારનારની દેવી હુંડી, બીજા અર્થમાં આવી રીતે જોઈ શકાય કે લખનારની લેણી હુંડી અને સ્વીકારનારની દેવી હુંડી. લેણી હુંડી લખનારને પાક્યા તારીખે, એટલે કે જે પણ રકમ લખેલી હોય અને જે પણ તારીખ લખી હોય એ તારીખ આવે એને કહેવાય પાક્યા તારીખે હુંડીમાં લખેલી રકમ હુંડી સ્વીકારનારને ચૂકવે છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી જેવું છે. દેવાદાર, લેણું અને લેણી હુંડી. ફરી વખત જોઈએ કે તો કે દેવાદાર તો કે વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર કે શાખ ઉપર માલ વેચવામાં આવે ત્યારે આવા ગ્રાહકને કહેવાય છે દેવાદાર.
ग्राहक ने जेटला रुपयानो माल उधार मालनु वेचाण कर्यु होय ए रकम ते धंधानो देवादार बने छे। त्यार पछी लेणुं ए पण देवादार जेवुं ज छे। एटले खास याद राखवानुं लेणुं एटले के लेवाना, आपणने याद राखवा माटे आ लखेलुं छे। લેણું એટલે કે લેવાના, લેણુંનું બીજું નામ દેવાદાર, દેવાદારનું બીજું નામ ગ્રાહક। થેન્ક યુ।